नमस्कार विद्यार्थी मित्रों, हूँ मितेश राजपूत, स्वागत करूँ छूँ आपनों एम जीपीएससी में। विद्यार्थी मित्रों, जेम आप जानो छो कि आपना कैरियर ने स्थिरता अने मोभो आपवाड़ी कोई प्रतिष्ठित एग्जाम होए तो एग्जाम छे यूपीएससी अने जीपीएससी द्वारा लेवाती एग्जाम। यूपीएससी अने जीपीएससी एग्जाम नु पेटर्न आप जोशो तो ऑलमोस्ट सरखू थई गयुं छे, खाली एक ऑप्शनल सब्जेक्ट होय छे जे तमने यूपीएससी में एक सेग्रीगेटली प्रिपेर करवू पड़े छे। अदरवाइज आप जोशो तो जीएसना बधा विषयों जे छे यूपीएससी अने जीपीएससी में कॉमन थई चूक्या छे। प्रीनो भी जे फॉर्मेट छे ऑलमोस्ट कॉमन छे अने जे डेप्थ ऑफ नॉलेज छे, राइट, जे डेप्थ ऑफ क्वेश्चन छे ए भी यूपीएससी अने जीपीएससी में बन्ने सरखी रीतथी ज आवी रह्या छे। तो पेरेलली आप शू करी शको छो, जे यूपीएससी छे अने जीपीएससी छे ने प्रिपेर करी शको छो, राइट। पहला तो एवं हतुं कि भाई जीपीएससी कॉन्स्टंट बेज पर नहीं लेवाती, पण हवे आप जोशो तो दर वर्षे शू करी रही छे, जीपीएससी क्लास वन टू की एक्जाम लई रही छे। अने खाली क्लास वन टू नहीं, क्लास वन टू की साथे डीवायएसओ छे, एसटीआई छे, आरएफओ छे, पीआई छे, एवी बधी एक्जाम में भी आपने चांस मळी रह्या छे। तो एक ब्रॉड प्रोस्पेक्टिव छे आपनी पासे तैयारी करवानो कि आप भाई तैयारी करीने शू करी शको छो, जल्दी थी जल्दी कोई भी सर्विस में जोड़ाई शको छो। थई शके छे ऑल इंडिया सिविल सर्विसेस होय, अदरवाइज आप स्टेट सिविल सर्विसेस में भी जई शको छो। बन्ने जे जॉब छे, राइट, बन्ने जॉब आपने एक ऊंचा ओहदा पर शू करशे, पहोंचाड़शे, राइट। तो जॉब पर आप पहोंची शको, ओहदा पर आप पहोंची शको, एना माटे तैयारी जो आपने करी होय तो ए तैयारी करवा माटेनी बेच आपणे त्यां अभियम एकेडमी में 10 तारीख थी 10 मे थी स्टार्ट थई रही छे। आज बे शुरू थई रही छे, नो समय छे सवारे 8 वाग्याथी 8 થી 10 વાગ્યા સુધી આપના 2 કલાકના લેક્ચર હશે। અને આ લેક્ચર આ બધા ડિજિટલ બોર્ડ ઉપર જ લેવામાં આવશે, જેનાથી આપને જે ચિત્રાત્મક પ્રસ્તુતિ છે, રાઈટ, એ કરી શકાય। જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વિષય છે એમાં આપને ડિજિટલ પ્રેઝન્ટેશનની જરૂર પડે, એની સાથે સાથે જ્યોગ્રાફી છે એમાં આપને મેપિંગ માટે ડિજિટલ પ્રેઝન્ટેશનની જરૂર પડે, તો એવા બધા વિષયોને પ્રોપર રીતે ન્યાય આપી શકાય। અને એક તમારું વિઝ્યુઅલાઇઝેશનથી જે કોન્સેપ્ટ છે કોન્સેપ્ટ ક્લિયર કરી શકાય એના માટે ડિજિટલ બોર્ડના માધ્યમથી હવે અભ્યામ એકેડમી તૈયાર છે આપને ગુણવત્તાસભર અને પરીક્ષાલક્ષી કોચિંગ આપવા માટે। તો જો આપ આ બેચ જોડાવા ઈચ્છતા હો તો નીચે આપેલા ફોન નંબર 7874723026 એના ઉપર સત્વરે તમારું રજીસ્ટ્રેશન કરાવી દેજો। આ બેચમાં તમને બધા વિષયોને બેઝિકથી લઈને એડવાન્સ સુધીની પ્રિપરેશન કરાવવામાં આવશે। એમાં જે પેપર ટુના ચારે ચાર વિષયો છે, ચારે ચાર વિષયો મારા દ્વારા જ ભણાવવામાં આવશે। એની સાથે સાથે પેપર વનના જે વિષયો છે, પેપર વનના વિષયોમાં બી આપને જે તજજ્ઞ ફેકલ્ટીઓ છે એનું સાથ મળશે, રાઈટ। અને અત્યાર સુધી આપણે ખાલી કોચિંગ આપવાનું જ કામ કરતા હતા અને કોન્સેપ્ટ ડેવલપ કરવાનું જ કામ કરતા હતા, બટ આ વખતે લાઇકવાઇઝ આપણે ડિસાઇડ કર્યું છે કે ભાઈ ઘણા બધા હવે પ્રિલિમ એક્ઝામમાં પાસ થવા માટે ચીટ કોડ્સની બી આપને જરૂર પડશે। ચીટ કોડ્સ ઇન ધ સેન્સ કે ભાઈ જ્યારે આપને પ્રોપર આન્સર ખબર ના હોય, રાઈટ, તો બી આપ ઓપ્શનના માધ્યમથી કેવી રીતે આન્સર શોધી શકો છો, એની ટેકનિક કેવી રીતે ઓપ્શનને આપ એલિમિનેટ કરી શકો છો, રાઈટ આન્સર કેવી રીતે આપ કાઢી શકો છો, એના માટેના ચીટ્સ કોર્સ કેવા હોય છે અમે પોતે શીખ્યા છે અમારા કોચિંગના સમયમાં, એ બી હવે અમે તમને ડિલિવર કરીશું। લાઇકવાઇઝ મેથ્સ છે તો મેથ્સમાં જો આપને ભૂમિતિમાં પ્રોબ્લેમ પડે છે, આપને સમ નથી સોલ્વ કરી શકતા, તો બી આપ ઓપ્શનથી કેવી રીતે શું કરી શકો છો, જે આન્સર છે આન્સરને ગોતી શકો છો, એના ઉપર બી અમારો ફોકસ હશે। બિકોઝ પ્રિલિમ ઇઝ ધ બિગેસ્ટ હર્ડલ ટુ ક્લિયરિંગ ધ એક્ઝામ, હે ના, હું સૌથી મોટો હર્ડલ પ્રિલિમ એક્ઝામને જ માનું છું, કેમ કે પ્રિલિમ એક્ઝામમાં આપ જોશો તો શું થાય છે, 90-95% ક્રાઉડ ત્યાં જ એલિમિનેટ થઈ જાય છે, રાઈટ। 4-1 લાખ લોકો એક્ઝામ આપે તો મેન્સ એક્ઝામ આપવા માટે ખાલી શું આવે છે, 6-7 હજાર લોકો જ આવે છે, તો ઓલમોસ્ટ 3,90,000 લોકો તો શું થઈ જશે, ત્યાં જ એલિમિનેટ થઈ જશે। તો પ્રિલિમમાં આપ આરામથી ક્વોલિફાઈ થઈ શકો એના માટે આ ચીટ કોડ્સની આપને જરૂર પડશે, તો એના ઉપર બી મારો ફોકસ રહેશે। સાથે સાથે મેન્સ છે, મેન્સમાં કેવી રીતે રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની હોય છે, મેન્સમાં કેવી રીતે જે તમારું આન્સર છે આન્સરનું ફોર્મેટ તૈયાર કરવાનું હોય છે એની બી સમજણ પદ્ધતિ આપને આપવામાં આવશે। ઓફલાઈનની સાથે સાથે આપને ઓનલાઈનનો બી સપોર્ટ મળશે અને ઓનલાઈનમાં આપને બધા વિષયોના જે લેક્ચર છે લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં આપને જોવા મળી જશે, રાઈટ। તો આપને જો આ બેચમાં જોડાવવું હોય તો આ નંબર ઉપર આપ કોલ કરીને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો। આ બેચ અભ્યામ એકેડમી ખાતે ગાંધીનગરમાં ચાલુ થઈ રહી છે, ભાવનગરમાં ચાલુ નહીં થઈ રહી, એને બી આપ ધ્યાન રાખજો। ગાંધીનગરમાં જે આપણો એડ્રેસ છે આ એડ્રેસ આપ નીચે જોઈ શકો છો, સેક્ટર 3A માં ઇન્કવાયરી ઓફિસની બાજુમાં જ અભ્યામ એકેડમી આવેલી છે, ત્યાં આપ આવી શકો છો। 10 તારીખથી આપની બેચ શરૂ થઈ રહી છે। તો આ માહિતીની સાથે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને આગળના ભાગમાં હવે જે કોન્સેપ્ટ આપણને તમને લેક્ચરનું સમજાવવાનું હતું એ કોન્સેપ્ટ આપ હવે જોઈ શકો છો। થેન્ક યુ। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નવો ટોપિક જોવાનો છે જ્યોગ્રાફીમાં। ટોપિકનું નામ છે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર, હે ના, જેને કહેવાય છે ગુજરાતીમાં તાપમાનનો વ્યસ્ત પ્રમાણ। શું કહેવાય છે ગુજરાતીમાં? તાપમાનનો વ્યસ્ત પ્રમાણ, અને આપણે ઇંગ્લિશમાં એને કહેતા હોઈએ છીએ ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર। લાઇકવાઇઝ ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર કન્ડિશન શું છે? તો જો બેઝિકલી ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જે કન્ડિશન છે, બરાબર, એ તમે નોર્મલ કન્ડિશન અને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચરની કન્ડિશન આના બંનેના કમ્પેરિઝનથી શું કરી શકો છો, સમજી શકો છો। જો લાઇકવાઇઝ નોર્મલ કન્ડિશન શું હોય છે? તો નોર્મલ કન્ડિશનમાં આપણે ખબર જ છે કે ભાઈ જે સૂર્યના કિરણો છે, સૂર્યના કિરણો કારણે શું થાય છે, જમીન ગરમ થાય છે,
અને જમીન ગરમ થાય છે એના કારણે એના કોન્ટેક્ટમાં આવેલા શું હોય છે, પવનો ગરમ થાય છે, અને પવનો ગરમ થાય છે તો ગરમ થઈને શું થાય છે, ઉપર ઉઠે છે. અને જેમ જેમ આ પવનો શું થાય છે, જેમ જેમ આ પવનો ઉપર ઉઠતા જાય છે તેમ તેમ શું થતા જાય છે, આ પવનો ઠંડા થતા જાય છે, હા ના. કેમ કે જ્યારે આ પવનો ઉપર ઉઠે છે ત્યારે શું થાય છે, એમાંથી ઉષ્માનો વ્યય થાય છે. ઉષ્માનો વ્યય થાય છે કઈ પ્રક્રિયાના સ્વરૂપે, તો ઉષ્મા સંવહન પ્રક્રિયાના સ્વરૂપે, બરાબર. આજુબાજુના પવનોને ગરમ કરતી જશે અને પોતે ઠંડી થતી જશે. એના કારણે સામાન્યતા તમે જ્યારે શું જાઓ છો, નીચેથી જ્યારે ઉપર જાઓ છો તો ઉપર જતાં શું થાય છે, જે તાપમાન છે તાપમાનમાં ઘટાડો થવા લાગે છે, હે ના. કેમ કે જે ગરમ પવનો ઉપર ઉઠી રહ્યા છે નીચેથી ઉપર, એ ઉપર જતાં જતાં શું થાય છે, ઠંડા થાય છે. અને જે ઠંડા થવાની દર હતું એને જે આપણે કહીએ છીએ કઈ રેટ, તો એને આપણે કહીએ છીએ નોર્મલ લેપ્સ રેટ, હે ના, સામાન્ય હરાશ દર. યાદ હોય તો આપણે જો મેં કીધું હતું કે 1 કિલોમીટરની ઊંચાઈ ઉપર જાઓ તો તાપમાનમાં કેટલો ઘટાડો આવે છે, 6.5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવે છે. આ સામાન્ય હરાશ દર લાગુ હોય ત્યારે એને કહેવાય છે કે ભાઈ આ લેપ્સ રેટ કેવી છે, આ લેપ્સ રેટ પોઝિટિવ લેપ્સ રેટ છે, હે ના. લેપ્સ રેટમાં શું થવું જોઈએ કે ઉપર જતાં તાપમાન ઘટવું જોઈએ, અને ઉપર જતાં તાપમાન ઘટી જ રહ્યું છે તો એ શું છે, સકારાત્મક છે, પોઝિટિવ લેપ્સ રેટ છે. જો જમીનની સપાટી ઊંચાઈ ઉપર જતાં તાપમાનમાં ઘટાડો થાય, રાઈટ, તો એને કહેવાય છે પોઝિટિવ લેપ્સ રેટ. અને આ પોઝિટિવ લેપ્સ રેટ જે છે, રાઈટ, સામાન્ય હરાશ દર જ્યાં લાગુ થઈ રહ્યું છે ત્યાં શું નથી, ત્યાં ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર નથી. ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર ક્યાં થશે, ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર તાપમાનનો વ્યસ્ત પ્રમાણ ત્યારે થશે જ્યારે આ જે નોર્મલ લેપ્સ રેટ છે, આ નોર્મલ લેપ્સ રેટ કેવું થઈ જાય, નેગેટિવ થઈ જાય. નેગેટિવ થઈ જાય ઇન ધ સેન્સ વોટ, કે સામાન્યતા શું હોય છે, ઊંચાઈ ઉપર જતા તાપમાનમાં ઘટાડો આવે છે કે ના, પણ ઊંચાઈ ઉપર તાપમાનમાં ઘટાડો આવવાની બજાય તાપમાન વધી જાય તો એને કહેવાય છે પોઝિટિવ લેપ્સ રેટ, નેગેટિવ લેપ્સ રેટ. અને આ જ નેગેટિવ લેપ્સ રેટને કહેવાય છે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર, રાઈટ. જમીનની સપાટીથી ઊંચાઈ ઉપર જતા જો તાપમાનનો વધારો જોવા મળે તો આ પ્રક્રિયાને તાપમાનનો વ્યસ્ત પ્રમાણ કહેવાય છે. આ પ્રક્રિયાને તાપમાનનો શું કહેવાય છે, વ્યસ્ત પ્રમાણ કહેવાય છે. અને આને જ ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર. જેમ કે તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયાથી જો તમે શું કરી રહ્યા છો, ઉપર જઈ રહ્યા છો, તો અહીંયા ઠંડુ છે, એના ઉપર શું છે, વોર્મ છે, ના, ગરમ પવન છે. તો નીચેથી ઉપર તમે જશો તમને શું જોવા મળી રહ્યા છે, ગરમ પવનો જોવા મળી રહ્યા છે. તો આ ઇન્વર્ઝન લેવલ આવી ગયું, અને જ કહેવાય છે ટેમ્પરેચર ઓફ ઇન્વર્ઝન, કે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર. તો જો આ પ્રીમાં બી ક્વેશ્ચન થઈ શકે છે અને મીન્સમાં બી ક્વેશ્ચન થઈ શકે છે, એટલા માટે આપણે તમને મસ્ત રીતે બતાવી દઈએ. પ્રીમાં ક્વેશ્ચન થાય તો સીધું આ જ ક્વેશ્ચન થશે કે તાપમાનનો વ્યસ્ત પ્રમાણ નીચેમાંથી કઈ કઈ સ્થિતિમાં જોવા મળશે, હે ને. પછી નીચે 3-4 સ્થિતિ આપવી હશે આપણે, એમાં એકાદમાં જોવા મળશે, એકાદમાં જોવા નહીં મળે, તો જેમાં નહીં મળે આપનો આન્સર થઈ જશે. મેન્સમાં આપણે ક્વેશ્ચન એનું બનાવવું હોય તો મેન્સમાંનું ક્વેશ્ચન કેવી રીતે બને, તો જો મેન્સમાં ક્વેશ્ચન બહુ સિમ્પલ બને કે તાપમાનનો વ્યસ્ત પ્રમાણ શું છે અને કઈ દશાઓમાં તાપમાનનો વ્યસ્ત પ્રમાણ જોવા મળતું હોય છે, હે ને, ચર્ચા કરો. તો આવો બતાવીએ તાપમાનનો વ્યસ્ત પ્રમાણ શું છે અને કઈ દશાઓમાં જોવા મળતું હોય છે. જો તાપમાનનો વ્યસ્ત પ્રમાણ શું છે તો આપણે તમને બતાવી દીધું કે જમીનથી ઊંચાઈ ઉપર જતા, હે ને, કે જમીનની સપાટીથી ઊંચાઈ ઉપર જતા તાપમાનમાં ક્રમશઃ ઘટાડા થવાની જગ્યાએ વધારા થવાની પ્રક્રિયાને શું કહેવાય છે, તાપમાનનો વ્યસ્ત પ્રમાણ કહેવાય છે, હે ને. જો તમને વધારે સિમ્પલ વર્ડમાં લખવું હોય તો આ રીતે લખી શકો છો કે જમીનની સપાટીથી વાતાવરણની તરફ જતા તાપમાનમાં જો ક્રમશઃ વધારો થાય છે તો આ પ્રક્રિયાને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર કે તાપમાનનો વ્યસ્ત પ્રમાણ કહેવાય છે. આ તાપમાનના વ્યસ્ત પ્રમાણ કઈ કઈ આપણે કઈ કઈ દશાઓમાં જોવા મળે છે, તો જો આના માટેની હું તમને દશાઓ કહું તો દશાઓમાં જે ફર્સ્ટ દશા છે આપણી, બરાબર, એ છે શિયાળાની લાંબી રાત્રિ. શિયાળાની લાંબી લાંબી રાત્રિમાં શું થાય છે, તો શિયાળાની લાંબી લાંબી રાત્રિમાં ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર થાય છે, તાપમાનનો વ્યસ્ત પ્રમાણ થાય છે, બરાબર. ઓલવેઝ યાદ રાખજો, તાપમાનનો વ્યસ્ત પ્રમાણ ત્યારે જ આપણે જોવા મળે ને જ્યારે શું હોય, જ્યારે આકાશ સ્વચ્છ હોય, આકાશ સાફ હોવું જોઈએ. આકાશમાં જો વાદળ છાયા હશે ને, વાદળો હશે, તો ક્યારેક બી ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા નહીં મળે. કેમ નહીં જોવા મળે, તમને હમણાં ખ્યાલ આવી જશે. જો બહુ સિમ્પલ વાત આપણે કીધું કે ભાઈ શિયાળાની રાત્રિમાં શું જોવા મળે છે, આપણે તાપમાનનો વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે. હવે ક્વેશ્ચન આવશે કેવી રીતે, તો જો જીવનમાં આ રીતે, જેમ કે સમજો જીવનમાં શિયાળો છે, બરાબર. હવે શિયાળાની ઋતુમાં શું હોય કે જ્યારે સૂર્ય આથમી ગયું, બરાબર, આથમી ગયું મતલબ સૂર્યોદય થયો, તો જમીન ઉમીન ગરમ ગરમ થઈ હતી થોડી ઘણી, એના પછી સૂર્ય થઈ ગયો અસ્ત. હવે સૂર્ય જ્યારે અસ્ત થાય છે તો જે જમીન ગરમ થઈ હોય ફટાફટ શું કરે છે, જે જમીન પાસે થોડી ઘણી ગરમી છે, ગરમીનો ઉષ્મા ઉર્જાના વિકિરણના સ્વરૂપમાં ઉત્સર્જન કરીને, ઉષ્મા ઉર્જાનો વિકિરણના સ્વરૂપમાં ઉત્સર્જન કરીને ઠંડી થઈ જાય છે. તો રાત્રિમાં શું થઈ જાય છે, જે જમીન છે ને શિયાળામાં બહુ મસ્ત ઠંડી થઈ જાય છે, રાઈટ. ઉનાળામાં ઠંડી નહીં થાય આટલી જલ્દીથી,
કેમ નહીં ઠંડી થાય? તો જો ઉનાળામાં પ્રોબ્લેમ શું હોય છે કે જ્યારે દિવસમાં ગરમી પડે છે ઉનાળામાં, તો એટલી બધી ગરમી હોય છે ને કે જમીન બહુ જ ગરમ થઈ જાય છે, અને જમીન બહુ જ ગરમ થઈ જાય તો શું થાય છે, એની સાથેની જે પવનો છે પવનો બી બહુ ગરમ થશે, જમીનમાં કોન્ટેક્ટમાં આવેલા પવનો, અને જો પવનો ગરમ થશે તો પવનો ગરમ થઈને શું થશે, ઉપર ઉઠશે, અને જ્યારે આ ગરમ પવનો ઉપર ઉઠે છે તો પોતાની સાથે શું લઈ આવે છે, ભેજ લઈ આવે છે, ધૂળના કણો લઈ આવે છે, જેના કારણે શું રચાઈ જાય છે, વાદળો રચાઈ જાય છે. શું રચાઈ જાય છે? વાદળો. હવે આ બધા વાદળો જો આસમાનમાં હોય બરાબર ને, તો રાત્રે જયારે શું થાય, રાત્રે સમજો આ જમીન છે, આ જમીનથી આ રીતે વિકિરણના સ્વરૂપે ઉષ્મા ઉર્જાનું ઉત્સર્જન કરે, તો આ વિકિરણ આ વાદળોથી અથડાઈને શું આવી જશે, પાછા આવી જશે, અને પાછા આવી જશે તો આ વાદળોને શું રાખશે, ગરમ જ રાખશે, હે ને, ઠંડુ થવા દેશે નહીં. તો શું હોવું જોઈએ, જો આ વિકિરણનું ઉત્સર્જન થઈ રહ્યું છે જમીનમાંથી, તો આ વિકિરણ વાતાવરણમાં નીકળી જવા જોઈએ ને, વાતાવરણથી બહાર જતા રહેવા જોઈએ, તો જ પછી શું થશે, વાતાવરણ ઠંડુ થશે, જમીન ઠંડી થશે. પણ ઉનાળામાં શું હોય છે, જે સંવહનીય પવનો છે, જે નીચેથી ઉપર ગરમ પવનો ઉઠે છે ને, એને સંવહનીય પવનો કહેવાય છે, રાઈટ, કન્વેન્શન કરન્ટ્સ કહેવાય છે. આ સંવહનીય પવનોના કારણે શું થાય છે, જે વાદળો છે, વાદળોનું નિર્માણ વધારે હોય છે, એના કારણે ઉનાની રાતમાં શું નથી હોતું, આજે જમીન ઠંડીની થવાની પ્રક્રિયા છે, આ જમીન ઠંડી થવાની પ્રક્રિયા સામાન્યપણે થતી નથી, હે ને, જમીન રાત્રે બી શું રહી જાય છે, ગરમ જ રહે છે થોડીક, અને વાતાવરણ બી શું રહે છે, ગરમ જ રહે છે. પણ શિયાળામાં, તો શિયાળામાં મેં તમને કીધું કે ભાઈ શિયાળામાં તો શું નહીં થાય, જમીન આટલી બધી ગરમ થશે નહીં, કેમ કે જે શું આવી રહ્યું છે, તાપમાન આવી રહ્યું છે, રાઈટ, સૂર્યથી એ બહુ ઓછું છે શિયાળામાં, અને જમીન જો વધારે ગરમ નહીં થાય તો એનાથી કોન્ટેક્ટમાં આવેલા પવનો બી વધારે ગરમ નહીં થાય, એનાથી કોન્ટેક્ટમાં આવેલા પવનો જો ગરમ નહીં થાય વધારે, તો ઉપર નહીં ઉઠે, અને ઉપર નહીં ઉઠે તો વાતાવરણમાં શું નહીં થાય, જે વાદળો છે, વાદળો નિર્માણ એટલો બધો નહીં થાય. તો શિયાળામાં શું હોય છે, જે વાતાવરણ હોય છે ને સ્વચ્છ હોય છે, અને જ્યારે આ સ્વચ્છ વાતાવરણ હોય છે, જ્યારે રાત થશે તો રાત્રે તો શું થશે, જમીન પાસે જે થોડું ઘણું શું છે, ઉષ્મા ઉર્જા છે, એનું વિકિરણના સ્વરૂપમાં જો ઉત્સર્જન કરશે ને, તો આ વાતાવરણમાં શું નીકળી જશે, સીધી નીકળી જશે. કેમ કે શું નથી, વાદળો નથી જેને રોકી શકે, અને એના કારણે જમીન રાત્રે શું થઈ જશે, જમીન રાત્રે મસ્ત ઠંડી થઈ જશે. હવે જમીન રાત્રે મસ્ત ઠંડી થઈ ગઈ જીવનમાં જોડતા, તો બટ ઓબ્વિયસ છે, એના કોન્ટેક્ટમાં આવેલા જે પવનો છે, એ કોન્ટેક્ટમાં આવેલા પવનો બી કેવા થઈ જશે, એના કોન્ટેક્ટમાં આવેલા પવનો, જમીનની કોન્ટેક્ટમાં આવેલા પવનો કેવા થઈ જશે, ઠંડા થઈ જશે, બરાબર. પણ અહીંયાથી ઉત્સર્જિત થઈને શું થયા હતા, જે વિક્રમ વાતાવરણમાં ઊંચાઈ ઉપર ગયા હતા, એ વિક્રમ વાતાવરણમાં ઊંચાઈ ઉપર જે ગયા છે, એ વિક્રમ શું રાખશે, ઉપરના પવનોને શું રાખશે, ઉપરના પવનોને ગરમ રાખશે, રાઈટ. તો નીચે કેવું પવન થઈ ગયું છે, ઠંડુ, કેમ કે જમીનના કોન્ટેક્ટમાં છે, અને મેં તમને કીધું કે શું થશે, ઉષ્મા વહનની પ્રક્રિયા થશે. જો આ જમીન ઠંડી છે તો આ પોતાની શું કરશે, જે લાક્ષણિકતા છે એને કોન્ટેક્ટમાં આવેલા પવનને બી ટ્રાન્સફર કરશે, તો આ પવન બી ઠંડી થઈ જશે, પણ ઉપરનો પવન કેવો હશે, ઉપરનો પવન ગરમ હશે. તો હવે તમે નીચેથી ઉપર જાઓ તો અહીંયા ઠંડુ ઠંડુ, અહીંયા ગરમ ગરમ, જમીનથી ઉપરની તરફ જતા વરણ વાતાવરણની તરફ જતા શું થયું, તાપમાનમાં ઘટાડાની જગ્યાએ વધારો જોવા મળ્યો, અને એને જ આપણે કહીએ છીએ ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર, બરાબર. તો ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જે છે, હે ના, તાપમાનનો વ્યસ્ત પ્રમાણ જે છે, સૌથી પહેલા આપણને ક્યાં જોવા મળ્યો, તો લાંબી લાંબી શિયાળાની રાત્રિમાં જોવા મળ્યું, રાઈટ, ફર્સ્ટ. બીજી કઈ કન્ડિશનમાં તાપમાનનો વ્યસ્ત પ્રમાણ આપણે જોવા મળશે, બીજી કઈ કન્ડિશનમાં આપણે તાપમાનનો વ્યસ્ત પ્રમાણ જોવા મળશે, તો બીજી કન્ડિશન છે, આપણે બતાવીએ તમને, સમતાપ આવરણ. જો આપણે આ જ્યારે વાતાવરણના સ્તરો ચલાવી રહ્યા હતા, એ વાતાવરણના સ્તરોમાં બી શું કીધું હતું, આપણે તમને આની વાત કીધી હતી કે ભાઈ અહીંયા શું જોવા મળે છે, તાપમાનનો વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે, અને એનું કારણ બી તમને બતાવ્યું હતું કે ભાઈ સમતાપ આવરણમાં યાદ છે ને, આપણે કીધું કે અહીંયા શું આવેલો છે, ઓઝોન આવરણ આવેલો છે કે નહીં, અને ઓઝોન શું કરે છે, સૂર્યમાંથી આવતી કઈ કિરણોને, તો યુવી કિરણોને. તમને ખબર હોય તો પ્રિલિમ્સના જ લેક્ચરમાં આપણે આ બી તમને બતાવી દીધું હતું કે યુવી એ, યુવી બી અને યુવી સી ત્રણ પ્રકારની કિરણો હોય છે, એમાંથી શું નહીં થતું, યુવી એનું અવશોષણ નહીં થતું ઓઝોન લેયર દ્વારા, બી અને સીનું થઈ જાય છે, ના, એ બધું તમે જાણો જ છો. બટ અત્યારે આપ આ યાદ રાખો કે ઓઝોન શું કરશે, જો આ યુવી કિરણોનું શું થઈ જશે, અવશોષણ કરી લેશે, તો આ સ્તર કેવું થઈ જશે, ગરમ, અને એના મુકાબલે આ જે ટ્રોપોસ્ફિયર છે, ટ્રોપોસ્ફિયર શું રહેશે, એના કરતાં ઠંડુ રહેશે. તો જો તમે ટ્રોપોસ્ફિયરથી સ્ટ્રેટોસ્ફિયર મતલબ શોભાવરણથી સમતાપાવરણમાં જશો, તો શું થશે, તાપમાન ઘટવાના બદલે વધી જશે. એટલા જ કારણે શું થાય છે, જે સમતાપાવરણ છે, સમતાપાવરણમાં શું જોવા મળે છે, જે તાપમાનનો વ્યસ્ત પ્રમાણ છે, વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે, કેમ કે સમતાપાવરણમાં આવેલા ઓઝોન વરણ સૂર્યમાંથી આવતી પાડ જામલી કિરણોનું અવશોષણ કરીને શું થઈ જાય છે, ગરમ થઈ જાય છે, એના કારણે શોભાવરણથી સમતાપાવરણ તરફ જતા તાપમાનમાં ઘટાડાની જગ્યાએ વધારે જોવા મળે છે. તો ત્યાં બી આપણે શું જોવા મળશે, ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર, તાપમાનનો વ્યસ્ત પ્રમાણ જોવા મળશે, બરાબર. પછી ત્રીજી કન્ડિશન, હવે જો ત્રીજી કન્ડિશન શું છે, તો બહુ સિમ્પલ છે, હિમાચ્છાદિત પ્રદેશો, હિમાચ્છાદિત પ્રદેશો એટલે એવા પ્રદેશો જ્યાં શું છે,
हमेशा आइस कवर हो आइस कवर हो मतलब हमेशा बरफ द्वारा ये क्षेत्रों ढकायेला हो आर्कटिक छेद थी गयु अंटार्कटिक छेद थी गयु है ना आ बदा छेद में भी इन्वर्जन ऑफ टेम्परेचर जोवा मळशे केम तो जो बहुत सीम्पल है बरफ है तो बरफ केव बरफ है एकदम ठंडू आ जमीन पर बरफ कवर है तो बरफ केव ठंडू तो आना कॉन्टेक्ट में आवेला पवनों भी केवा थई जशे आना कॉन्टेक्ट में आवेला पवनों भी थई जशे ठंडू मतलब ठंडा પણ એની ઉપરના જે પવનો છે એની ઉપરના પવનો તો શું નથી આ રીતે બરફના કોન્ટેક્ટમાં તો છે નહીં હિમના કોન્ટેક્ટમાં તો છે નહીં આઈસના કોન્ટેક્ટમાં તો છે નહીં એના કારણે એ ઉપરના જે પવનો હશે આ પવનો કરતા કેવા હશે ગરમ હશે તો તમે નીચેથી ઉપર જશો તો તમને શું લાગશે થોડું થોડું ગરમી વધવાનો અહેસાસ થશે તો જે હિમાચ્છાદિત પ્રદેશો હોય છે હિમાચ્છાદિત પ્રદેશોમાં બી શું જોવા મળે છે આપણે તાપમાનનું વ્યસ્તમાન જોવા મળે છે બરાબર એના પછી નેક્સ્ટ રાઈટ रण प्रदेश में रात्रि ना समय रण प्रदेश में रात्रि ना समय भी आपने शू जोवा मळे छे रण प्रदेश में रात्रि ना समय भी आपने इन्वर्जन ऑफ टेम्परेचर जोवा मळे छे जेम के आपने बात करी थी याद होय तमने तो क्रिचॉफ ना नियम नी कि क्रिचॉफ भैया कीधु थी कि उष्मा नो सारो अवशोषक शू होय छे उष्मा नो सारो उत्सर्जक पण होय छे बराबर જે ઉષ્માનું અવશોષણ ફટાફટ કરશે ઉષ્માનું ઉત્સર્જન બી ફટાફટ કરશે તો રેત શું છે ઉષ્માનો સારો અવશોષક 60-60-60-60 ગરમ થઈ જાય હવે જો 60-60-60 ગરમ થઈ ગયું તો રાત્રે શું થઈ જશે રાત્રે 60-60-60 ઠંડુ બી થઈ જાય અને જો રાત્રે 60-60-60 ઠંડુ થઈ ગયું તો બટ ઓબ્વિયસ છે જો એકદમ રેત ઠંડી થઈ ગઈ છે તો એની કોન્ટેક્ટમાં આવેલી પવનો બી કેવા થઈ જશે એના કોન્ટેક્ટમાં પહેલા પવનો બી થઈ જશે ઠંડા બટ આ રેતના કોન્ટેક્ટમાં જે પવનો નથી એના કરતા ઉપરના પવનો છે એ પવનો શું હશે આ પવનો કરતા ગરમ હશે તો તમે નીચેથી ઉપર જશો તો શું લાગશે આપને ગરમી વધવાનો અહેસાસ થશે તો અહીંયા બી શું જોવા મળશે આપને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળશે હે ને જેમ કે આપણે પહેલા બી વાત થઈ હતી યાદ હોય તો કે આપણે કીધું હતું કે ભાઈ જે દરિયાઈ પ્રદેશો છે દરિયાઈ પ્રદેશોમાં સમજળવાયુ જોવા મળે છે એનું કારણ છે દરિયાઈ લહેરો અને જમીની લહેરો પણ જે રણ પ્રદેશ છે ને રણ પ્રદેશમાં વિષમ જળવાયુ જોવા મળે છે એનું કારણ શું છે તેનું કારણ છે રાત્રિના દરમિયાન થતું ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર દિવસે તો શું થશે દિવસે રેત ફટાફટ ગરમ થશે તો જોરદાર ગરમી 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 અને રાત્રે રેત એકદમ ઠંડી થઈ જશે તો નીચેનું વાતાવરણ શું થઈ જશે એકદમ ઠંડુ થઈ જશે અને ઉપરનું વાતાવરણ કેવું રહેશે ગરમ રહેશે તો રણ પ્રદેશમાં દિવસે જોરદાર ગરમી અને રાત્રે જોરદાર ઠંડી તો કેવું હોય છે ત્યાં વિષમ જળવાયુ જોવા મળતું હોય છે અને રાત્રે રણ પ્રદેશમાં શું રચાતું હોય છે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર રચાતું હોય છે બરાબર તો જીવનમાં બરાબર એના પછી નેક્સ્ટ કન્ડિશન જ્યારે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર આપણે જોવા મળે તો નેક્સ્ટ કન્ડિશન છે વાતાગ્રીય દશાઓ વાતાગ્રીય દશાઓ જો ફ્રન્ટ હે ને વાતાગ્રમાં આપણે ચર્ચા કરી છે કે વાતાગ્ર હંમેશા ક્યાં રચાય છે જ્યાં ઠંડુ અને ગરમ પવન શું થાય છે ભેગા થાય છે રાઈટ વાતાગ્રના ત્રણ પ્રકાર બી આપણે બતાવવાના છે દેટ ઇઝ ઠંડુ વાતાગ્ર ગરમ વાતાગ્ર અને અધિવિષ્ટ વાતાગ્ર એક બીજો વાતાગ્ર હોય છે જેને સ્ટેટરી ફ્રન્ટ મતલબ સ્થેટિક વાતાગ્ર કહીએ છીએ આ રીતે ટોટલ ચાર પ્રકારના હોય છે બરાબર ને તો આ વાતાગ્ર જ્યારે રચાતા હોય છે હવે એમાં જ્યારે ઠંડુ વાતાગ્ર હોય કે ગરમ વાતાગ્ર હોય બંને વાતાગ્રમાં શું મળે છે આપણે ટેમ્પરેચર ઓફ ઇન્વર્ઝન જોવા મળે છે સોરી ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર તાપમાનનું વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે હે ને જેમ કે વાતાગ્રમાં આપણે ચર્ચા કરી આવવાની છે રાઈટ વાતાગ્રનું લેક્ચર આના પછી આપણે અપલોડ થવાનું છે એટલા માટે આપણે કહી રહ્યા છીએ કનવારી છે કરવાની છે બાકી શૂટ તો થઈ ગયું છે તો વાતાગ્રમાં શું છે કે જ્યારે બી શું થાય છે ઠંડુ અને ગરમ પવન ભેગા થાય છે તો બટ ઓબ્વિયસ છે બંનેની વિશેષતા શું છે ડિફરન્ટ છે કે ઠંડુ પવન હશે એની ઘનતા શું હોય છે એની ઘનતા વધારે હોય છે જે ગરમ પવન હોય છે ગરમ પવનની ઘનતા ઓછી હોય છે પહેલાં જે આપણે ચર્ચા કરી ગયા છે ધ્વનિ તરંગના લેક્ચરમાં આપણે ખબર હોય તો યાદ છે કે નહીં તો ગરમ પવન છે ગરમ પવનની ઘનતા ઓછી છે ગરમ પવન શું થશે ગરમ પવન ઉપર ઉઠી જશે હવે ગરમ પવન જો ઉપર ઉઠશે અને ઠંડા પવન નીચે રહેશે તો ક્યારે બી વાતાગ્ર હશે તો વાતાગ્રમાં કેવું હોય છે વાતાગ્રમાં નીચે ઠંડુ પવન હોય છે અને ઉપર કેવું પવન હોય છે ઉપર ગરમ પવન હોય છે તો વાતાગ્રીય દશામાં તમે નીચેથી ઉપર જશો તો આપને શું જોવા મળશે આપને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળશે તાપમાનનો વ્યસ્ત પ્રમાણ જોવા મળશે બરાબર ભલે ઠંડુ વાતાગ્ર હોય કે ગરમ વાતાગ્ર હોય કેમ કે બંને વાતાગ્રમાં ઉપર તો કોણ પવન ઉઠે છે ગરમ પવન જ ઉઠે છે અને ઠંડા પવનો નીચે જ રહે છે બરાબર તો દેટ ઇઝ ધ થિંગ વાતાગ્રીય દશાઓમાં બી શું જોવા મળે છે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળે છે હે ને વાતાવરણના લેક્ચરને આપ જોશો તો આ વધારે ક્લિયર થશે બરાબર એના પછી છઠ્ઠો અને લાસ્ટ આપણે શું બનાવી શકીએ છીએ હા તો દેટ ઇઝ ધ થિંગ આ બતાવી શકીએ છીએ કે ખીણ પ્રદેશોમાં રાત્રિના સમયે બી શું જોવા
ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળે છે. લાઈક ગાઈઝ, આપને ખબર હોય તો હમણાં જ આપણે વાત કરી હતી ને માઉન્ટેન બ્રિજ એન્ડ વેલી બ્રિજની, પર્વતીય લહેરો અને ખીણની લહેરોની. હવે જો જે ખીણની લહેરો છે અને પર્વતીય લહેરો છે, રાઈટ, એ કેવી રીતે ચાલે છે તો આખું આપણે બતાવી દીધું હતું. એ અહીંયા આખું નહીં બતાવવાનું, અહીંયા ખાલી તમને ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર કેવી રીતે થશે એ બતાવવાનું છે. જો આપણે આ શીખી ગયા હતા કે આ રીતે જીવનમાં શું છે, આ છે ખીણ અને આ છે જીવનમાં પર્વત પર્વત, બરાબર ને. હવે રાત્રિમાં શું થાય છે, આ છે ને રાત્રિમાં ઉપરનો પ્રદેશ કેવું થઈ જાય છે, ઠંડુ ફટાફટ, કેમ કે અહીંયાથી ઉષ્માનું શું થઈ જશે, વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન ફટાફટ થઈ જશે. અને રાત્રિમાં અહીંયાથી જો ઉષ્માનું ઉત્સર્જન થશે તો શું થશે, જે વિકિરણ છે થઈ થઈને પાછા આવશે, તો ઉપર ઠંડુ થઈ ગયું અને અહીંયા શું હોય છે, ગરમ હોય છે. હવે અહીંયા ગરમ હોય છે તો અહીંયાની પવનો શું થઈ જશે, ગરમ થશે. રાત્રે રાત્રે ગરમ થઈને શું થશે, ઉપર ઉઠશે. આ રીતે ગરમ પવનો આ રીતે શું થઈ ગયા, ઉપર ઉઠી ગયા, હે ને. અને આ ગરમ પવનો જે ઉપર ઉઠી રહ્યા છે એને આપણે કહીશું કયા પવનો, તો એને આપણે કહીશું એનાબેટિક પવનો. હવે આ એનાબેટિક પવનો ઉપર ગયા તો અહીંયાથી શું થયો છે, જે ઉષ્માના વિકિરણના કારણે આ પ્રદેશ આખો ઠંડો થયો છે, તો અહીંયા કેવું પ્રેશર હશે, હાઈ પ્રેશર. અને આ હાઈ પ્રેશર ઉપર કેવી પવનો હશે, ઠંડી પ્રેશર, ઠંડી પવનો. આ અહીંયા હાઈ પ્રેશર છે, અહીંયા ગરમી વધારે છે તો અહીંયા શું હશે, એના કમ્પેરિઝનમાં લો પ્રેશર. અને પવનો હંમેશા કઈ બાજુથી કઈ બાજુ ચાલે છે, હાઈ પ્રેશર ટુ લો પ્રેશર ચાલે છે. તો અહીંયાથી આ જે ઠંડા ઠંડા પવનો છે એ સ્લોપમાં શું કરશે, આ રીતે નીચે આમ ઢસડી આવશે, જેને કહીએ છીએ આપણે કેટાબેટિક પવનો. તો આ રીતે આ કેટાબેટિક પવનો આવીને અહીંયા શું થઈ જશે, અહીંયા ભરાઈ જશે. અને આ કેટાબેટિક પવનો કેવા પવનો છે, ઠંડા પવનો છે. તો આ પ્રદેશ આખો કેવો થઈ જશે, ઠંડો. પણ એના ઉપર કઈ પવનો આવી ગઈ છે, તો એના ઉપર આવી ગઈ છે ગરમ પવનો. તો રાત્રિમાં જો તમે શું જશો, ખીણ પ્રદેશમાં નીચેથી ઉપર જશો, તો આપને શું જોવા મળશે, ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર જોવા મળશે, હે ને. આ જ ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચરના કારણે શું હોય છે, જે ખીણ પ્રદેશ હોય છે, યાદ હોય આપણે ખબર છે ને ચર્ચા કરી હતી પવનના લેક્ચરમાં, કે ખીણ પ્રદેશમાં રહેતા લોકો જે છે એ ઓલવેઝ શું કરે છે, જ્યારે પર્વત ઉપર મકાન બનાવે છે તો ખીણમાં નથી બનાવતા, એના થોડા ઊંચાઈ ઉપર બનાવે છે. હોટેલ ઇન્ડસ્ટ્રી બી શું કરે છે, ત્યાં જ વિકસે છે. એનું રીઝન આપણે તમને બતાવ્યું હતું કે રાત્રે શું થઈ જાય છે, જે ખીણ પ્રદેશ છે એમાં ઠંડી પવનો ભરાવી જાય છે, તો ફોગ ધુમ્મસ આ બધું તૈયાર થઈ જાય છે, શું થઈ જાય, ટેમ્પરેચર બહુ નીચો જતો રહે છે. એના કારણે શું નહીં થતું, રહેવા લાયક કન્ડિશન ત્યાં નહીં થતી. પણ ઊંચાઈ ઉપર થોડું શું હશે, થોડું ગરમી વધારે હશે. કેમ, કેમ કે નીચેથી જે ગરમ પવનો રાત્રે ઉપર ઉઠ્યા છે, ઉપર શું રાખે છે, જે તાપમાન છે તાપમાનને મેન્ટેન રાખે છે. એના કારણે હોટેલ ઇન્ડસ્ટ્રીનો વિકાસ શું થાય છે, ત્યાં જ થાય છે, બરાબર. તો રાત્રે બી આપ જોઈ રહ્યા છો કે આ રીતે શું થાય છે, જે એનાબેટિક પવનો છે ખીણથી ઉપર જવાના કારણે શું થઈ જાય છે, જે ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર છે એની દશાઓ રચાઈ જાય છે. ઓકે, તો આ હતી દશાઓ જ્યારે જ્યારે આપણે શું જોવા મળે છે, ઇન્વર્ઝન ઓફ ટેમ્પરેચર, તાપમાનનો વ્યસ્ત પ્રમાણ જોવા મળે છે, રાઈટ. શિયાળાની લાંબી રાત્રિ, સમતા પાવરણ, હિમાચ્છાદિત પ્રદેશો, રણ પ્રદેશમાં રાત્રિના સમયે વાતાગ્રીય દશાઓ અને ખીણ પ્રદેશના સમય, રાઈટ. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન પ્રી એઝ વેલ એઝ ઇન મેન્સ. હોપ સો યુ હેવ અન્ડરસ્ટુડ. થેન્ક યુ.